गुड मॉर्निंग। गया लेक्चर में आपने जो अभ्यास करियो तो बराबर जो प्रथम विश्वयुद्ध जे छे थयुं एना कारणो शुं हता ए बधी वात करी हती। हवे आपणे प्रथम विश्वयुद्धना परिणामो पण जोई लीधा हता। रशियानी बोल्शेविक क्रांति अने विश्व शांति माटेना प्रयासो आ बे मुद्दामां आज आपणे अभ्यास करीशुं। रशियानी बोल्शेविक क्रांति अने विश्व शांति माटेना प्रयास। હવે આજે રશિયાની બોલ્શેવિક ક્રાંતિની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે રશિયા અધવચ્ચેથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1917માં રશિયા જે આ યુદ્ધમાંથી ખસી ગયું હતું, બરાબર છે? રશિયા છે એ આ યુદ્ધમાંથી 1917માં જ ખસી ગયું હતું, બરાબર છે? હવે ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ। ક્રાંતિ એટલે શું કે જે દેશના લોકોમાં જાગૃતતા આવી અને દેશની પ્રજા કોઈક શાસન વ્યવસ્થા ચાલતી હોય એની સામે ખુલ્લો ગળો પોકારે અને પોતાનો અવાજ બુલંદ કરે એને ક્રાંતિ કહેવાય। તો રશિયામાં ક્રાંતિ રીતે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે। રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દબંધ નીચે કચડાતી હતી। રશિયાની પ્રજા નીચે ઝારશાહી કે રાજા હતો, શાસન ભોગવતા હતા અને કેવો હતો રશિયામાં વંશ પરંપરા જે ચાર રાજાઓ એ રશિયાની અંદર નિરંકુશ સત્તા ભોગવતા, એટલે કે રાજા તો જાર કુટુંબનો જ બન્યા અને એટલી બધી નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા અને વંશ પરંપરાગત આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા। જારના શાસનમાં પ્રજા એને કોઈ અધિકાર ન હતા એ સમયે। આજે રશિયામાં જે જાર રાજા હતા પ્રજાને કોઈ સુવિધા કોઈ અધિકાર કોઈ અધિકારો આપતા ન હતા। આ કેવું છે કે તમે તમારી વાતચીત છે રજૂ ના કરી શકો, કોઈ અધિકાર આપતા ન પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ જાહેરશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર દમન અને જુલમ ગુજારવામાં આવતો અને જો કોઈ વ્યક્તિ રાજા પાસે પોતાના અધિકારોની માંગ કરે કે ભાઈ અમને કંઈક અધિકારો મળવા જોઈએ, અમારું શોષણ કરવું જોઈએ, એવા કોઈ અધિકારોની જો માંગ કરે તો એના ઉપર અત્યાચાર દમન અને જુલમ ગુજારવામાં આવતો અથવા તો સાયબેરિયાની આડ થીજવી દે તેવી કાતિલ દંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી। હવે સમજો કે રશિયાની અંદર ત્યાં જે જાર રાજાઓ એ લોકો આપખુદ અને નિરંકુશ અને પ્રજાને કોઈ અધિકારો મળતા હતા એ સમયે જે રશિયા છે એમાં પ્રજાને કોઈ અધિકાર મળતા ન હતા અને જાર રાજાઓ એટલા બધા આપખુદ હતા કે નિરંકુશ રીતે સત્તાઓ ભોગવતા હતા, બરાબર છે? હવે આ સમયે અને જો કોઈ વ્યક્તિ અધિકારોની માંગ કરે તો તેને સાયબિરિયાની હાર્ડ ચીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવી। આ અનિયંત્રિત અને અત્યાચાર
રાજાશાહી પ્રજા માટે દુઃખ ગરીબાઈ ને યાતનાઓનું કારણ બની. હવે આવી જે પરિસ્થિતિ હતી એનાથી પ્રજા ખૂબ જ દુઃખી થઈ અને પ્રજા માટે દુઃખ ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની. એટલો બધો જુલમ ગુજારવામાં આવતો હતો કે પ્રજા ત્રાસી ગઈ હતી. રશિયાના ખેડૂતો ખેતદાસો મજૂરો પુષ્કળ કામ કરવા છતાં તેમને પૂરતું વળતર મળતું ન હતું. ખેડૂતો ખેતીમાં કામ કરતા જે દાસો હોય મજૂરે પુષ્કળ કામ કરે પણ એને સામે કોઈ પૈસા એવા ન હોય વળતર ન હોય એમની સ્થિતિ કંગાળ બની હતી. જો કોઈ ક્રાંતિ થાય ને તો એની પાછળ ઘણા બધા પરિબળો લોકોએ ઘણી બધી તકલીફો વેઠી હોય ને ત્યારે જ આટલી મોટી એક ક્રાંતિ થાય. ફાધર કેપોન નામના પાદરીના નેતૃત્વની છે. હવે એ સમયે ફાધર કેપોન નામના એક પાદરી ના નેતૃત્વની છે. એક વિશાળ સરઘસ આકારે લોકોનો જાતના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. ન સમજો ફાધર કેપોનના નેતૃત્વનું જે પાદરી હતા બરાબર એના નેતૃત્વનું એક વિશાળ સરઘસ આકારે લોકો જાતના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. વિન્ટર પેલેસ કે જ્યાં જાત રાજા વસવાટ કરતો ત્યાં ગયા. 22 જાન્યુઆરી 1905 નો રોજ ગયો. 22 જાન્યુઆરી 1905 આ તમામ લોકો નિશસ્ત્ર હતા. જો આજે લોકોએ જે પડવો કર્યો તે કોઈ શસ્ત્રો સાથે નહોતા કારણ નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં જહાજની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નામનો પ્રભુત્વ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા અને લોકોના હાથમાં જહાજની છબી હતી. જહાજનો ફોટો હતો અને એમાં લખેલું શું હતું રશિયાનો ગોરો નામ પ્રભુ ઘણું જીવો. એટલે જે રશિયાનો રાજા છે એ ઘણો બધું જીવો એવી અમારી ઈચ્છા છે. આ નિર્દોષ લોકો પર જહાજના લશ્કર દ્વારા અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યા. આ જે નિર્દોષ લોકો હતા કે જે રશિયાના રાજા છે એની સામે પોતાના અધિકારોની માંગ કરવા ગેપોનના નેતૃત્વ નીચે જે ગયા હતા એમના ઉપર અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો. આ નિર્દોષ લોકો પર જાહેરના લશ્કર દ્વારા અંધાધૂન ગોળીબાર કરતામાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. હજારો લોકો એમાં મૃત્યુ પામ્યા અને જ્યાં જહાજનો મહેલ હતો તે સેન્ટ પીટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો અને જ્યાં જહાજનો જે મહેલ હતો સેન્ટ પીટ્સબર્ગમાં એ આખો જે ત્યાંનો બરફ છે એ બધો જ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ જે ઘટના બની કયા વારના દિવસે બની રવિવાર એટલા માટે આ દિવસને લોહિયા રવિવાર કારણ કે હજારો લોકોના આ ગોળીબારમાં મૃત્યુ થયા એટલે આ દિવસને લોહિયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અરસામાં રશિયા જાપાન યુદ્ધમાં અને એ જ સમયે 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. માં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી જહાજશાહીની નબળાઈઓ છતી હતા અને નાનકડામાં રશિયાને જાપાને જે પરાજય આપ્યો 1904-05 એનાથી જે એની છબી હતી જાતિ એ બગડી કે ભાઈ આ તો નબળો રાજા છે આ પ્રજાનું રક્ષણ કરી શકતો નથી. છતી તથા રશિયાની મોટા ભાગની પ્રજા મુશ્કેલ રહી. રશિયન પ્રજાના રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી મેળ બોલાવી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. હવે રાજાને ખબર પડી ગઈ કે ભાઈ આપણી સામે બળવો વધી રહ્યો છે લોકોમાં રોષ છે એટલા માટે એણે ડુમા જે પરિષદ છે રશિયામાં જે બોલાવવામાં પહેલાં આવતી હતી એ પરિષદ એને બોલાવી વર્ષોથી નથી બોલાવી હવે એ ડુમા પરિષદ બોલાવી ધારાસભા સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી
ચાર વખત આ ગુમા પરિષદ બોલાવવાનું, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલા ભરે તે પહેલા બરખાસ્ત કરવામાં આવે. હવે આ ગુમા પરિષદ શા માટે બોલાય? કે પ્રજાને સંતોષ મળે એવા પગલા ભરવાના હતા, પ્રજાની તકલીફો દૂર કરવાની. પણ એ પ્રજાને સંતોષ આપે એવા પગલા ભરે એની પહેલા જે ગુમા પરિષદ પણ રદ કરવામાં આવી. 8 માર્ચ 1917 ના દિવસે, 8 માર્ચ 1917 ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જ્યારે લશ્કર મોકલ્યો. હવે કામદારોએ જે હડતાળ પાડી એને દબાવી દેવા માટે સમજી લો
એ બોલ્શેવિક પ્રજાને મેન્શેવિકોની સામે ઉશ્કેરી નવેમ્બર 1917 માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી અને લેનિને શું કહ્યું બોલ્શેવિકોને બોલ્શેવિકોની સામે ઉશ્કેરી અને 1917 માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય અને લેનિને આજે 1917 માં નવેમ્બર 1917 માં જે આ ક્રાંતિ કરી જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય આમ ઝારશાહીના 300 વર્ષ જૂનો તખતો હવે ઉખડી ગયો અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનો બન્યું કે આ રીતે ઝાર રાજાનો અંત આવ્યો અને પ્રથમ વખત રશિયા ઝાર વસાહી વગરનું બન્યું ઝારના શાસનનો અંત આવ્યો અને પ્રથમ વખત રશિયા ઝાર વગરનું બન્યું બરાબર છે હવે આગળ વધીએ તો વિશ્વ શાંતિ માટેના પ્રયાસો વિશ્વની અંદર શાંતિ સ્થપાય વિશ્વની અંદર શાંતિ સ્થપાય એના માટે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી રાષ્ટ્રસંઘ છે એનો ઉદ્દેશ શું હતો જે જુદા જુદા દેશો છે એમના વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા જેથી ભવિષ્યમાં આવું મોટું યુદ્ધ ન થાય હવે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો વિશ્વયુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશો વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવે તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવે જો જે વિશ્વયુદ્ધને જે ખાના કરાવે છે એટલું બધું નુકસાન થયું એના લીધે એવું લાગ્યું કે વિશ્વમાં એવું કોઈ સંગઠન હોવું જોઈએ કે જે આવા યુદ્ધો થતા અટકાવે બરાબર અને વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું જો રાષ્ટ્રસંઘની સ્થાપના અમેરિકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધર્યું વુડ્રો વિલ્સને મહત્વનો પાયાના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920 દિવસે અને જે પેરિસ શાંતિ પ્રક્રિયા ચાલતી એ પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920 દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી રાષ્ટ્રસંઘના ઉદ્દેશો અને ઉદ્દેશો શું હતા શા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ તો જો જે પ્રથમ વિશ્વયુદ્ધ એમ જે ખાના કરાવી દે અને આવા યુદ્ધો થાય તો મોટું નુકસાન થાય એટલા માટે થઈને આ રાષ્ટ્રસંઘ સફળ એના ઉદ્દેશો શું હતા તો જો કહેવું આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી વિશ્વની અંદર શાંતિ અને સલામતી જાળવવી દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવે દરેક રાષ્ટ્રે બીજા દેશની અખંડિતતા જાળવે કે બીજા દેશનું એ સાર્વભૌમત્વ છે એ ટકાવી રાખો કોઈ દેશ ઉપર હુમલો ન કરો કોઈ ઉપર કોઈ ચઢાઈ ન કરવી અને કોઈને નુકસાન ન પહોંચાડો યુદ્ધ નીતિનો ત્યાગ કરો યુદ્ધ નીતિ જે હતી કે યુદ્ધ એ જ કલ્યાણ યુદ્ધ વિના કોઈ જોખમ એનો ત્યાગ કરવો આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા જુદા જુદા દેશો વચ્ચે સારા સંબંધો વિકસાવવા આંતરરાષ્ટ્રીય ઝઘડામાં શાંતિ જેવી રીતે મધ્યસ્થી દ્વારા આવશે કોઈ વિશ્વમાં ઝઘડા હોય કોઈ બે દેશો વચ્ચે ઝઘડા હોય તો એનો શાંતિમય ઉકેલ લાવો આંતરરાષ્ટ્રીય જે ઝઘડાઓ પડ્યો હોય તો ઝઘડાઓમાં શાંતિમય રીતે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવો અને જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે કોઈ દેશ છે રાષ્ટ્રસંઘની અવગણના કરવાથી તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું
વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્ર સંઘ, પણ આ રાષ્ટ્ર સંઘ સ્થપાણું વિશ્વ શાંતિ માટે, પણ જે સામ્રાજ્યવાદી નીતિઓ હતી મહાસત્તાઓ, અમેરિકા છે, રશિયા છે, આ બધા દેશોની જે સામ્રાજ્યવાદી લાલસાઓ હતી, જર્મની છે, એના કારણે અંકુશમાં એને રાખી શક્યું નહીં દેશોને. અને વિશ્વમાં 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. એટલે આ છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો, કે રાષ્ટ્રસંઘ છે જે 10 જાન્યુઆરી 1920ના રોજ સ્થપાણું, જેનો ઉદ્દેશ શું હતો, વિશ્વની અંદર શાંતિ અને સલામતી સ્થાપવી, કોઈ પણ સમસ્યાઓ હોય જુદા જુદા દેશો વચ્ચે તેનો ઉકેલ, આંતરરાષ્ટ્રીય જે શાંતિ સલામતી જાળવવી, દરેક રાષ્ટ્રીય દેશની અખંડિતતા જો યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવી, ઝઘડાઓનો શાંતિમય રીતે નિકાલ લાવવો, અને જો કોઈ રાષ્ટ્ર મધ્યસ્થીઓની વાત ન સાંભળે તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. પણ વિશ્વસંઘ છે એણે આટલું સારું કાર્ય કર્યું હોવા છતાં પણ જે સામ્રાજ્યવાદી જે દેશો હતા એની જે વિચારસરણી એને અટકાવી શક્યું નહીં, અને વિશ્વમાં 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. હવે આવતા લેક્ચરમાં આપણે નવો પાઠ શરૂ કરીશું, બરાબર છે? ને તમારે આજે જે ભણ્યા એ બંને પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે, લખીને તૈયાર કરવાના છે, બરાબર છે? આવતા લેક્ચરમાં આપણે મળીએ છીએ. થેન્ક યુ.